पाटीदार फेक्टर अमरेली बैठक पर परेश धानाणी विजय थता कांग्रेस में उत्साह माहौल छवायो छे। त्यारे विधानसभा में विरोध पक्ष नेता तरीके परेश धानाणी अग्रेसर छे, कारण के अमरेली पाटीदार आंदोलन प्रमुख केन्द्रों में एक छे अने कांग्रेस फायर ब्रांड युवा नेता तरीके परेश धानाणी उम्मीदवार जाहिर थया छे। तो विरोध पक्ष में हाल कोण बनशे नेता तेने लईने घणी चर्चाओ चाली रही छे, त्यारे केटलाक नामो सामे आव्या छे। खास करीने युवा नेता तरीके परेश धाणाणीनुं नाम सौथी मोखरे छे, तो बीजी तरफ ठाकोर समाजमांथी आवेला अल्पेश ठाकोरनुं नाम पण क्यांक ने क्यांक चर्चाई रह्युं छे। जे प्रमाणे राधनपुरमां तेमणे बहुमती साथे जीत मेळवी छे, 14,857 મતો મેળવ્યા છે અને બહુમતી સાબિત કરી છે, તે પ્રમાણે અલ્પેશ ઠાકોરનું નામ પણ ક્યાંક ને ક્યાંક નેતાઓમાં સામેલ છે। તો વિરોધ પક્ષમાં પણ હાલ કોણ બનશે નેતા તેને લઈને ખાસ કરી ચર્ચાઓનો દોર શરૂ થયો છે। કેટલાક નામો સામે આવ્યા છે, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો યુવા નેતા તરીકે પરેશ ધાણાણીનું નામ ચર્ચાઈ રહ્યું છે, કે જેઓ ખાસ કરીને વાત કરવામાં આવે કે અમરેલીમાં બહુમતી સાથે જીત મેળવી છે અને અમરેલીની જેટલી પણ બેઠકો છે તેના પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અમરેલીમાં પાટીદાર ફેક્ટર વધારે અસરકારક છે, તેને જોતા પરેશ ધાણાણીએ જે જીત મેળવી છે ક્યાંક ને ક્યાંક ખૂબ જ મહત્વ ધરાવે છે। આથી પરેશ ધાણાણીનું નામ સૌથી મોખરે છે। તો બીજી તરફ વાત કરવામાં આવે અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી, કુંવરજી બાવળિયા અને શૈલેષ પરમારનું નામ પણ ક્યાંક ને ક્યાંક આ નેતાઓની લિસ્ટમાં ચર્ચાઈ રહ્યું છે। તો શક્તિસિંહ ગોહિલનું નામ પણ ચર્ચામાં દેખાઈ રહ્યું છે અને સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી કે જેઓ હારી ગયા છે